વડોદરા જિલ્લાના કરજણ તાલુકા ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ તળાવના કિનારે કપડાં ધોઈ રહેલી મહિલા ઉપર મગરે હુમલો કરી પાણીમાં ખેંચી ગયો હતો. મહિલાને ઊંડા પાણીમાં ખેંચી જઈ ફાડી ખાધી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો પહોંચી ગયા હતા, જ્યાં તળાવમાં ફરતા મગરોની વચ્ચેથી મહિલાનો મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપાયો હતો. આ બનાવે ગામમાં ચકચાર જગાવી મૂકી હતી. મળેલી માહિતી પ્રમાણે કરજણ ગામમાં કંચનબેન રાઠોડ રહેતા હતા અને કલવાયું જીવન જીવતા હતા. આજે તેઓ પોતાના કપડાં ધોવા માટે ગામમાં આવેલા સ્વામી વિવેકાનંદ તળાવે ગયા હતા, જ્યાં તેઓ તળાવના કિનારે બેસી કપડાં ધોઈ રહ્યા હતા. તે દરમિયાન તળાવમાંથી ઘસી આવેલા મગરે કંચનબેન પર હુમલો કરી અને પોતાના જડબામાં નાખી ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. આ ઘટનાને પગલે તળાવના કિનારે કપડાં ધોઈ રહેલી અન્ય મહિલાઓએ બુમરાણ મચાવી મૂકી હતી, પરંતુ લોકો આવે તે પહેલાં મગર કંચનબેનને જડબામાં લઈ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવની જાણ તળાવની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને થતાં તમામ તળાવ ખાતે ઉમટી પડ્યા હતા. બીજી બાજુ આ બનાવની જાણ વડોદરા મકરપુરા જીઆઈડીસી ફાયર બ્રિગેડને કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ રબર બોટ દોરડા સહિતની સાધન સામગ્રી સાથે પહોંચી ગઈ હતી. તે સાથે આ બનાવની જાણ કરજણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે એક કલાક ઉપરાંતની શોધખોળના અંતે તળાવમાં ફરતા મગરો વચ્ચેથી કંચનબેનનો લોહીલુહાણ થઈ ગયેલો મૃતદેહ શોધી કાઢ્યો હતો. કરજણ તળાવની અંદર એક લેડીઝને મગર ખેંચી જવાની જાણ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટને તથા તાત્કાલિક રૂપે જીઆઈડીસી ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળ પર આવી તેઓને તળાવમાંથી બહાર કાઢી પોલીસ અને ફાયર પોલીસ અહીંયા લોકલ પોલીસને સોંપેલ છે અત્યારમાં અને કામગીરી પૂર્ણ કરી છે. શું નામ? નિકુંજ આઝાદ, ફાયર ઓફિસર, વડોદરા ફાયર સર્વિસ.